કપડવંજ શહેરમાં વિકાસ પર વધી રહેલા ટ્રાફિકના ભારણને હળવો કરવા કપડવંજ નગરસેવા સદન દ્વારા બાયપાસ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તેમજ કપડવંજ તાલુકાના સોરણા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બંને કાર્યનું લોકાર્પણ કેન્દ્ર સરકારના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું। કપડવંજ શહેરમાં વિકાસ પર વધી રહેલા ટ્રાફિકના ભારણને હળવો કરવા કપડવંજ નગરસેવા સદન દ્વારા નડિયાદ રોડ પર આવેલ સંગમ બ્રિજ કોર્ટથી દાણા રોડ સુધીના બાયપાસ રોડનું આયોજન કરવામાં આવ્યું હતું। અંદાજે 1.5 કરોડ રૂપિયાને ખર્ચે બનનાર બાયપાસ રોડનું ખાતમુહૂર્ત કેન્દ્ર સરકારના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણને હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, નગરસેવા સદનના પ્રમુખ મોનિકાબેન પટેલ, ઉપપ્રમુખ મોઇન શેખ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોપાલભાઈ શાહ, સેજલબેન બ્રહ્મભટ્ટ, મ્યુનિસિપલ સદસ્યો સ્નેહાબેન ઓઝા, વર્ષાબેન પંચાલ, નંદિતાબેન ભટ્ટ, નરેશાબેન શાહ, ચિંટુ પટેલ, નીરવ પટેલ, અલ્પેશભાઈ પંડ્યા, નિમેશસિંહ આશિક શાહ તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કપડવંજ તાલુકાના સુરણા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું લોકાર્પણ કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણને વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। અંદાજે 1 કરોડને ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંપૂર્ણ સુવિધાયુક્ત છે। આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી મણિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, ખેડા જિલ્લા ભાજપ મંત્રી નિલેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ધુળસિંહ સોલંકી, સરપંચ સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કપડવંજ તાલુકાના આંતરસુબા ખાતે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર કક્ષાના અંદાજે 45 લાખને ખર્ચે તૈયાર થયેલ કર્મચારી આવાસોનું પણ લોકાર્પણ કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે કર્યું હતું। આજે કપડવંજ શહેર ખાતે 14મા નાણાપંચની ગ્રાન્ટમાંથી લગભગ 1.5 કરોડ કપડવંજની અતિ આવશ્યક જરૂરિયાત એટલે કે કપડવંજ શહેરમાં જે પ્રકારે ટ્રાફિકની સમસ્યા છે એને ધ્યાને રાખીને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદથી કપડવંજ બાયપાસ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આવનારા 18 મહિનામાં આ રોડ તૈયાર થઈ જશે અને કપડવંજ શહેરની ટ્રાફિકની સમસ્યાઓનું પણ આપણે જાણીએ છીએ કે જે પ્રકારે શહેરીકરણ વધ્યું છે ત્યારે આવા બાયપાસ રોડની પણ આવશ્યકતા ઊભી થાય છે ત્યારે સરકાર એનું આગોતરું આયોજન પણ કરતી હોય છે અને એના માટેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આરોગ્યની સેવાની વાત કરીએ તો સમગ્ર ખેડા જિલ્લામાં 108થી માંડીને સિવિલ હોસ્પિટલ સુધીનું અમારું ખેડા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ખૂબ સરસ એક પ્રકારનું આરોગ્યનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે। જે પ્રકારે પીએસસી, સીએસસી, સબ ડિવિઝનલ હોસ્પિટલ અને હોસ્પિટલોના નિર્માણ થઈ રહ્યા છે। આજે પણ સબ ડિવિઝનલ હોસ્પિટલ, સીએસસી અને પીએસસીના રૂપિયા 75 કરોડના કામ મંજૂર કર્યા છે અને કામ પણ ગતિ વળશે ત્યારે એના એક ભાગરૂપે સોરણાનું લગભગ 1 કરોડના ખર્ચે આ મકાન તૈયાર થયું છે, એનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે સાથે આંતરસુંબામાં આરોગ્યના સ્ટાફ માટેના આવાસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત સરકારનો અમે આભાર માનીએ છીએ। આમિર મિર્ઝા, લાઈવ ગુજરાત ન્યૂઝ, કપડવંજ।